સબસ્ક્રાઈબ કરો એજ્યુકેશન અપડેટ ચેનલને બે દબાવો અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે નમસ્કાર મિત્રો એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું સ્વાગત છે અગાઉ આપણે અભ્યાસ કરીશું કે ગાંધીયુગના આંદોલનોમાં હવે આગળ આપણે ખેડા સત્યાગ્રહ વિશેનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ ઓગણીસો સત્તરથી ઓગણીસો અઢાર દરમિયાન આ સત્યાગ્રહ થયો હતો ખેડા જિલ્લામાં ઓગણીસો સત્તરમાં અતિવૃષ્ટિના કારણે પાક ઓછો થયો હતો તો મિત્રો વધુ વરસાદ થવાને કારણે પાક ઓછો થયો હતો છતાં અધિકારીઓએ પાકની આનાવારી વધુ આંકી અને મહેસૂલ લેવાનો તકાદો કરવા લાગ્યા તો મિત્રો બ્રિટિશ અધિકારી હતા એ પાકની વધુ વેરો નાખી અને મહેસૂલ લેવાનો ઠરાવ કર્યો હતો વિઠ્ઠલભાઈ પટેલ તથા અન્ય આગેવાનોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી પણ તેઓ નિષ્ફળ ગયા તો તે સમયે વિઠ્ઠલભાઈ પટેલ જે સરદાર પટેલના મોટા ભાઈ હતા એમને અને આગેવાનો બીજા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી પણ તેઓ નિષ્ફળ ગયા પરિણામે ગાંધીજી અને સરદાર પટેલની આગેવાની નીચે લોકોએ સત્યાગ્રહ કરવાની ફરજ પડી તો મિત્રો પછી ગાંધીજી અને સરદાર પટેલે આગેવાની લીધી અને સત્યાગ્રહ કર્યો ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ખેડૂતો મહે મહેસૂલ ભરી દેશે તો કમિશનરને પત્રમાં ગાંધીજીએ શું જણાવ્યું કે નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ખેડૂતો મહેસૂલ ભરી દેશે ગાંધીજીની હાકલને માન આપ્યું વલ્લભભાઈએ પટેલે વકીલાત છોડીને આંદોલનમાં ઝંપલાવ્યું તો ગાંધીજીની હાંકલને માન આપીને કોણેક વકીલાત છોડી આ સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલે ગાંધીજીએ ચાર આનાથી ઓછો પાક થયો હોય ત્યાં મહેસૂલ માફ કરવાની અને છ આનાથી પાક ઓછો થયો હોય ત્યાં મહેસૂલ મુલતવી રાખવાની માગણી કરી ગાંધીજીએ શું પ્રસ્તાવ મૂક્યો કે જ્યાં ચાર આનાથી ઓછો પાક થયો છે ત્યાં મહેસૂલ માફ કરી દો અને છ આનાથી ઓછો પાક થયો હોય ત્યાં મહેસૂલ હાલ પૂરતું મુલતવી રાખો અગાઉના વર્ષે જ્યારે વધુ પાક સારો થશે એટલે બે વર્ષનું ભેગું મહેસૂલ આપી દેવામાં આવશે એવી માગણી અથવા પ્રસ્તાવ ગાંધીજીએ મૂક્યો જ્યારે અગાઉ શું જોગવાઈ હતી તો અગાઉની જોગવાઈ મુજબ ચાર આનાથી પાક ઓછો થયો હોય તો મહેસૂલ સંપૂર્ણ માફ કરવાનો અને છ આનાથી પાક ઓછો થયો હોય તો મહેસૂલ અડધું માફ કરવાનો નિયમ હતો તો અગાઉ શું નિયમ હતો જોગવાઈ મુજબ કે ચાર આનાથી ઓછો પાક થયો હોય તો મહેસૂલ સંપૂર્ણ માફ કરવાનો જ્યારે છ આનાથી પાક ઓછો થયો હોય તો મહેસૂલ અડધું માફ કરવાનો નિયમ હતો પણ બ્રિટિશ અધિકારીઓએ આ નિયમને નેવે મૂકીને વધુ મહેસૂલ આંક્યું હતું પરંતુ ગાંધીજીએ જે પ્રસ્તાવ મૂક્યો હતો કે મહેસૂલ ચાર આનાથી ઓછું થયું હોય તો મહેસૂલ માફ કરવાનો છ આનાથી થયું હોય તો મહેસૂલ હાલ પૂરતું મુલતવી રાખવાનું સરકારે માંગણી સ્વીકારવાને બદલે જપ્તીઓ શરૂ કરી મિત્રો સરકારે શું કર્યું હતું કે આ માંગણીઓ ગાંધીજીની સ્વીકારવાને બદલે જમીનની જપ્તીઓ શરૂ કરી પાક અને જમીનની ઓગણીસો સત્તરમાં ગાંધીજીએ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સભાના પ્રમુખ બનાવાયા ચંપારણમાં સફળ સત્યાગ્રહ કરી આવ્યા બાદ ગાંધીજીએ વલ્લભભાઈ સાથે રાખી ખેડાની આગેવાની લીધી તો જ્યારે ચંપારણનો ઓગણ બિહારમાં આવેલ ચંપારણનો ઓગણીસો સત્તરનો જે બનાવ હતો એ સફળ રહ્યો બાદ ગાંધીજીએ કોને સાથે રાખ્યા વલ્લભભાઈને અને ખેડા સત્યાગ્રહની આગેવાની લીધી આ સત્યાગ્રહ દરમિયાન સરકારે જપ્ત કરેલા ખે ખેતરોમાંથી ગાંધીજીની આજ્ઞાથી કઠલાલના મોહનલાલ પટે પંડ્યા ડુંગળીનો પાક ચોરી લાવ્યા હતા તો મિત્રો આ ખેડા સત્યાગ્રહ દરમિયાન એક મહત્ત્વનો બનાવ બન્યો એ હતો કે મોહનલાલ પંડ્યા ખે ખેતરમાં ઊભો પાક ડુંગળીનો રાત્રે ચોરી લાવ્યા હતા અને આથી ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું છેવટે સુખી ખેડૂતો મહેસૂલ ભરે તો ગરીબ મહેસૂ ગરીબોનું મહેસૂલ માફ કરવાની શરતે સમાધાન થયું તો મિત્રો છેવટે શું થયું કે જે સુખી ખેડૂતો છે એ મહેસૂલ ભરશે અને ગરીબોનું મહેસૂલ ગરીબ ખેડૂતોનું મહેસૂલ માફ કરવાની શરતે આ સત્યાગ્રહના અંતે સમાધાન થયું અને ખેડાનો સત્યાગ્રહ ગાંધીજીની આગેવાનીમાં સફળ થયો અને એક ગાંધીજીના સહયોગી તરીકે વલ્લભભાઈ પટેલ ઉભરી આવ્યા હતા હવે મિત્રો અસહકારની લડત જે ઓગણીસો વીસમાં બનેલ એના વિશે અભ્યાસ કરીએ અઢાર ઓક્ટોમ્બર ઓગણીસો વીસના રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી કઈ તારીખ મિત્રો અઢાર ઓક્ટોમ્બર ઓગણીસો વીસ અમદાવાદ ખાતે તેનો હેતુ સરકારી શાળાઓનો ત્યાગ કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કરવાનો હતો આ અસહકારની લડતમાં શું હતું કે અંગ્રેજોને સહકાર આપવો નહીં અને અંગ્રેજી પ્રવૃત્તિઓ અંગ્રેજોની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો એટલે અને કોને ઉત્તેજન આપવું આપણી પ્રાદેશિક શાળાઓને અને રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓનો સ્થાપના કરવી ઓગણીસો એકવીસમાં કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં ભરાયું આ અધિવેશનમાં સરદાર પટેલે જણાવ્યું કે સવિનય ભંગ માટે ગુજરાતના બારડોલી અને આનંદ એમ બે તાલુકાઓ તૈયાર તૈયારી કરી રહ્યા છે આ સમયગાળાના દરમિયાન ઓગણીસો એકવીસમાં અમદાવાદમાં કોંગ્રેસનું એક મહાઅધિવેશન થયું એમાં સરદાર પટેલે શું શું કહે જણાવ્યું કે સવિનય ભંગ સ સવિનય ભંગ માટે ગુજરાતના બારડોલી અને આણંદ એમ બે તાલુકાઓ તૈયાર કરી રહ્યા છે ઓગણીસો બાવીસમાં ફેબ્રુઆરીની પહેલી પહેલી તારીખે ગાંધીજીએ વાઇસરોય ને બારડોલીથી સવિને કાનૂન ભંગ કરવાના ઈરાદાની જાણ કરી અને રાજકેદીઓને છોડી મૂકવા અને પ્રજાની સ્વરાજની માગણી સંતોષવા સરકારને સાત દિવસની મહે મહેતલ આપી તો ગાંધીજીએ ઓગણીસો બાવીસની ફેબ્રુઆરીની પહેલી તારીખે વાઇસરોયને શું જણાવ્યું કે બારડોલીથી અમે સવિને કાનૂન ભંગ કરવાના ઈરાદોની સત્યાગ્રહ કરીશું અને અમારા રાજકેદીઓને છોડી મૂકો અને પ્રજા સ્વરાજની માંગણી સંતોષવા માટેની સાત દિવસની મહે મહેતલ આપી એટલે મુદત આપી આ મહેતલ પૂરી થાય તે પહેલાં પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસના રોજ ઉત્તર પ્રદેશમાં ચોરી ચોરાનો બનાવ બન્યો તો મિત્રો આ મુદત પૂરી થાય એ પહેલાં જ પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસમાં ઉત્તર પ્રદેશમાં ચોરી ચોરાનો બનાવ બન્યો એટલે એ બનાવમાં એવું હતું કે પોલીસે પથ્થરમારો કર્યો અને એ પથ્થરમારામાં એ ટોળું હિંસક બન્યું અને ઉત્તર પ્રદેશમાં આવેલું ગોરખપુરનું ચોરી ચોરાનું પોલીસ સ્ટેશન પર લોકોએ આંગ ચાંપી કરી અને એમાં જીવતા બાવીસ જેટલા પોલીસ જવાનો મૃત્યુ પામે અગ્નિમાં એટલે આ એક બનાવ દરમિયાન હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું આ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોને હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર આપીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી અને તેમ જણાવીને આ આંદોલન ગાંધીજીએ પાછું ખેંચ્યું હતું પ્રજાએ અહિંસા પચાવી નથી એ કારણ આપી ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહ સોરી મિત્રો બારડોલી નહીં પણ અસત્યા અસ અસહકારનો સત્યાગ્રહ મોખૂપ રાખી સભા સરઘસો અને જાહેર પ્રવૃત્તિઓ વગેરે બંધ કરી તેમને એક કરોડ કોંગ્રેસના સભ્યો આગેવાનો રેટિયાના પ્રચાર દારૂબંધી અસ્પૃશ્યતા નિવારણ વગેરે રચનાત્મક કાર્યનો કાર્યક્રમો ઘડી કાઢ્યા અને તેને આગળ ધપાવવા બધા કોંગ્રેસીઓને સૂચના આપી આ નિર્ણયથી યુવાનોમાં હતાશા ફેલાઈ સ સરકારે આ પરિસ્થિતિનો લાભ લઈ ગાંધીજીની ધરપકડ કરી અને છ વર્ષની સજા કરી આ રીતે ઓગણીસો બાવીસ ઓગણીસો વીસથી બાવીસમાં આંદોલન પૂર્ણ થઈ તો મિત્રો ગાંધીજીએ જ્યારે આંદોલન પાછું ખેંચ્યું એટલે યુવાનોમાં હતાશા ફેલાઈ અને આ પરિસ્થિતિનો સરકારે લાભ લઈ બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ કરી અને છ વર્ષની સજા કરી અને અસહકારનું આંદોલન ઓગણીસો વીસથી ઓગણીસો બાવીસ દરમિયાન ચાલ્યું હવે જોઈએ મિત્રો નાગપુર ઝંડા સત્યાગ્રહ ઓગણીસો ત્રેવીસમાં નાગપુર ઝંડા સત્યાગ્રહમાં સરદારની આગેવાની નીચે ગુજરાતી સત્યાગ્રહીઓએ લડત આપી ઝંડો ફરકાવી દેવાની અને સાથે સિવિલ લાઇસન્સમાંથી ઝંડા સાથે સરઘસ કાઢવાની છૂટને માન્ય રાખવાની સરકારને ફરજ પડી તો મિત્રો એ વખતે ઝંડો ફરકાવવાની જાહેરમાં અને સરઘસ કાઢતી વખતે મનાઈ હતી ઝંડો ફરકાવવાની પરંતુ સત્યાગ્રહ થયો એટલે અને આ સત્યાગ્રહમાં સરદાર પટેલે આગેવાની લીધી અને સરકારે એમની મા એમની અને સત્યાગ્રહના પ્રભાવથી અંગ્રેજ સરકારે મંજૂરી આપી ઝંડો ફરકાવવાની હવે બોરસદનો સત્યાગ્રહ તેનો સમયગાળો છે ઓગણીસો ત્રેવીસ ચોવીસ હવે એમાં બે તથ્ય આવેલા છે કે બોરસદ સત્યાગ્રહની ફેક્ચ્યુઆલિટી શું હતી તો યુનિવર્સિ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ મુજબ બોરસદ તાલુકામાં બાબરદેવા અને બહારવટીયાઓનો ત્રાસ હતો તો મિત્રો આણંદમાં આવેલ બોરસદ તાલુકો જેમાં બાબરદેવા અને બહારવટીયાઓનો ત્રાસ હતો પ્રજા આ બહારવટીયાઓને મદદ આપે છે તેવો આરોપ મૂકીને સરકારે પ્રજા ઉપર બે લાખ ચુંતતેર હજારનો શિક્ષાત્મક વેરો નાખ્યો આ વેરાને લોકોએ હેન્ડિયા વેરાનું નામ આપ્યું હતું તો યુનિવર્સિટી ગ્રંથ બોર્ડ નિર્માણ મુજબ શું હતું કે બાબર અને બહારવટીયાઓને બોરસદની પ્રજા સહયોગ આપે છે અને આ બદલ પ્રજા ઉપર અંગ્રેજ સરકારે બે લાખ ચુોતેર હજારનો વેરો નાખ્યો હતો અને આ વેરાને લોકો અન્યાયી વેરો અને હાંડિયા નામે આપ્યું હતું હવે જોઈએ મિત્રો પાઠ્યપુસ્તક મુજબ બોરસદ અને આનંદમાં બહાર વટિયાઓનો ત્રાસ હતો આથી બહાર વટિયાઓને પકડવાના હેતુથી એક વર્ષ માટે વધારાની પોલીસ આનંદ અને બોરસદમાં રાખવામાં આવી હતી આ પોલીસનો ખર્ચ પ્રજાના માથે નાખવામાં આવ્યો હતો લાયક દરેક ઉપર માથા દીઠ અઢી રૂપિયાનો કર હતો તો મિત્રો ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક મુજબ બોરસદ અને આનંદમાં બહારવટીયાઓનો ત્રાસ હતો અને આ બહારવટીયાઓને પકડવાના હેતુ માટે વધારાની પોલીસ કાફલો મૂકવામાં આવ્યો હતો એક વરસ માટે અને આ એનો ખર્ચ પ્રજા ઉપર નાખવામાં આવ્યો હતો અને દરેક માથાદીઠ અઢી રૂપિયાનો કર હતો તે સમયે બોરસદમાં એક તરફ સરકાર અને બીજી તરફ બહારવટીઆનો ત્રાસ હતો વલ્લભભાઈએ ગુજરાતના પ્રાંતિક સમિતિ વતી તપાસ કર્યા બાદ લોકોને આ વેરો ન ભરવાની સલાહ આપી તો વલ્લભભાઈએ કઈ સમિતિ તો ગુજરાત પ્રાંતિક સમિતિ વતી તપાસ કરાવી અને વેરો ન ભરવાની સલાહ આપી લોકોએ જપ્તી દંડ વગેરે વહોરી સત્યાગ્રહ કર્યો સરકારી પગલાં નિષ્ફળ બનાવવા ગામે ગામ સંગઠન થયા સ્વયંસેવકો નગારા લઈ ઝાડ ઉપર બેસી લોકોને ચેતવી દેતા હતા નગારાનો અવાજ સાંભળી બધા ઘરને તાળા દઈ દેતા હતા આથી અમલદારોએ જપ્તી કર્યા વિના પાછા જવું પડતું બસોના દરબાર ગોપાળદાસ આ લડતમાં મહત્ત્વના આગેવાન હતા તો મિત્રો બોરસદમાં કયા આગેવાન હતા એક બસોના દરબાર ગોપાળદાસ સરદાર પટેલે સરકાર ઉપર ગંભીર આક્ષેપ આક્ષેપાત્મક લેખો છાપામાં લખી નવા ગવર્નર લેલ્સી વિલ્સનને ખાસ અમલદાર મોકલી તપાસ કરવાની ફરજ પાડી હતી તો કોણ આવ્યું હતું તપાસ માટે લે લેલ્સી વિલ્સન સાચી પરિસ્થિતિની જાણ થયા બાદ સરકારે પ્રજા ઉપર નાખેલો દંડ માંડી લેવાનું વાળ્યું અને વસૂલ થયેલી નવસો રૂપિયાની રકમ પરત કરી નવ જાન્યુઆરી ઓગણીસો ચોવીસના રોજ આ વેરો રદ કરવામાં આવ્યો અને આમ આ સત્યાગ્રહથી પ્રજાનો વિજય થયો તો મિત્રો બોરસદ સત્યાગ્રહમાં મારા મત મુજબ આપણે પાઠ્યપુસ્તક મુજબની માહિતીને અનુસરણ કરવાનું પછી જો પાઠ્યપુસ્તકમાં માં આપેલ માહિતી મુજબ જે માથા રીઠ અઢી રૂપિયાનો કર નાખવામાં આવ્યો હતો એને હાંડિયા વેરો નામ આપ્યું હતું એને લગતો કોઈ ઓપ્શન પરીક્ષામાં ન હોય તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ મુજબનું પણ ધ્યાનમાં રાખું તો મિત્રો આ હતું ગાંધીયુગ દરમિયાન થયેલા આંદોલનોની માહિતી હવે વધુ આંદોલનો આગળના આગળના વિડીયોમાં જોઈશું